હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આજે જોવાનું છે ગાંધીનગર, કે ગુજરાતની અંદર આવેલું ગાંધીનગર જિલ્લો, કે તેના વિશેની માહિતી. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને સાઈડમાં બેલનું બટન છે તેના ઉપર ક્લિક કરો, જેથી કરીને અમારા આવનારી નોટિફિકેશનમાં તમારે વિડીયો પર તમને મળતી રહે. તો જોઈએ ગાંધીનગર અડાલજની વાવ ક્યાં આવેલી છે, તે કોણે બંધાવી હતી. તો ગાંધીનગરમાં આવેલી છે, રૂડાબાઈ આવેલી છે. તો રૂડાબાઈનું બીજું નામ શું છે? તો તેનું રૂડા વાવ. ગાંધીનગરને ક્યારે ગ્રીન સિટી ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ મળ્યો છે? તો 1990માં. તે ગાંધીનગર તે ગુજરાતનું પાટનગર પણ છે. તેને કયા સાલમાં પાટનગર તરીકે જાહેર કર્યું છે? 1971માં. ગુજરાતનું સૌથી મોટું પક્ષીગૃહ ઇન્દ્રોના પાર્ક ક્યાં આવેલું છે? કે ગાંધીનગરની અંદર. ગાંધીનગરમાં આવેલા મહત્વના સ્થળો કે જિલ્લાની અંદર, ગાંધીનગર જિલ્લાની અંદર વિઠ્ઠલભાઈ પટેલ ભવન આવેલું છે. ગુજરાત વિધાનસભા છે તે ગાંધીનગરમાં આવેલું છે. ડૉક્ટર જીવરાજભાઈ મહેતા ભવન છે, જૂની સચિવાલય છે. ત્યારે મંત્રીઓનું નિવાસસ્થાન, જે નવા મંત્રીઓનો શપથવિધિ બધી ત્યાં થાય છે. રાજ્યભવન, ઉદ્યાનગરી આવેલી છે, મહાત્મા મંદિર આવેલું છે ગાંધીનગરની અંદર. ઉદ્યાન ભવન છે, સરિતા ઉદ્યાન અક્ષરધામ આવેલું છે, મંદિર આવેલું છે. જેએફસી સિટી છે, પુનિત વન આવેલું છે. તો ગાંધીજીને ગાંધીનગરની અંદર 30 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવેલું છે. ગાંધીનગરને 30 સેક્ટરની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. ચીમનભાઈ પટેલનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે? તો નર્મદા ઘાટ પર ગાંધીનગરમાં આવેલું છે. જૈન તીર્થ મહુડીમાં કોની મૂર્તિ આવેલી છે? ઘંટાકર મહાદેવની મંદિર છે. તેનો તેલ ક્ષેત્ર કલોય છે, તેમાં મહુડીમાં તેલ ક્ષેત્ર છે. કલોય મુખ્ય નદી કઈ છે? કે સાબરમતી અને મેસો. તેમાં ગાંધીનગર જિલ્લાની સરહદ ઉત્તરે મહેસાણા સાબરકાંઠા, પૂર્વમાં અરવલ્લી ખેડા, દક્ષિણમાં અમદાવાદ, પશ્ચિમમાં પણ મહેસાણા. મુખ્ય મથક કયું છે? કે ગાંધીનગર. તેમના તાલુકા કેટલા છે? 4 તાલુકા, ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોઈ. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યું હોય તો મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરીને વિડીયોને વધુ અપડેટ આપી શકું, અને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું માહિતી મળી શકે. આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ સબસ્ક્રાઈબની બાજુમાં નોટિફિકેશન હશે, તેના પર ક્લિક કરો. બેલ હશે, કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. જય હિન્દ.